નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવો અને ત્યારબાદ બાજુમાં જે બેલનું આઈકન છે તેને પણ ટચ કરી અને ઓલ નોટિફિકેશન કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને સાથે જ એમને પ્રોત્સાહન પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ 28 સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ ફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન આયોજિત કરવાની જાહેરાત કરી તો તે રાજ્ય છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર એ કોને જીએવી વેક્સિન હીરો એવોર્ડ બે હજાર ઓગણીસથી સન્માનિત કર્યા તો તે છે શેખ હસીના જીએવીનું પૂરું નામ છે ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિનેશન એન્ડ ઇમ્યુનિજેશન્સ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસ મુખ્ય મથક ન્યુયોર્ક સિટી સભ્ય દેશો એકસો ત્રાણું અને સેક્રેટરી જનરલ છે એન્ટોનિયો ગુટેરસ શેખ હસીના હાલમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી છે પ્રશ્ન ત્રણ હાલમાં જ નવમી ભારત ચીન નાણાકીય ચર્ચાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચાર હાલમાં જ આઈ એમ એફના નવા પ્રમુખ કોને નિયુક્ત કરવામાં આવ્યું તો તે નિયુક્ત કરવામાં આવે છે ક્રિસ્ટિના જરિયા આઈ એમએફનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ સ્થાપના મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં હાલમાં આઈએમએફ ના ચીફ ઇકોનોમિસ્ટ છે ગીતા ગોપીનાથ પ્રશ્ન પાંચ હાલમાં જ કયા રાજ્યની સરકારે આપાતકાલીન હેલ્પલાઇન નંબર એકસો બાર લોન્ચ કર્યો તો તે છે દિલ્હી રાજ્ય સરકાર કે જેણે આપાતકાલીન હેલ્પલાઇન નંબર એકસો બાર લોન્ચ કર્યો છે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ અને વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન છ હાલમાં જ અપોનાર અપોન ઘર યોજના કયા રાજ્યની સરકારે શરૂ કરી તો તે છે આસામ રાજ્ય સરકાર આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન સાત હાલમાં ટી ટ્વેન્ટી ટીમ રેન્કિંગમાં કોણ મોખરે રહી તો તે છે પાકિસ્તાન દેશ કે જે ટી ટ્વેન્ટી રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સીઈઓ મનુ સાહાની અને સભ્ય દેશો છે એકસો પાંચ આ જ રેન્કિંગમાં ઇંગ્લેન્ડ બીજા અને સાઉથ આફ્રિકા ત્રીજા સ્થાને છે પ્રશ્ન આઠ હાલમાં જ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવ્યો તો તે આયોજિત કરવામાં આવ્યો છે કોલકાતામાં પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાળીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન નવ હાલમાં જ કઈ ભારતીય એથલીટને આઈ એ એફ એ વેટરન પિંડ પુરસ્કારથી સન્માનિત કરી તો તે છે પીટી ઉષા આઈ એએફનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથલેટિક્સ ફેડરેશન સ્થાપના ઓગણીસો બારમાં મુખ્ય મથક મોનાકોમાં અધ્યક્ષ છે કુ અને સભ્ય દેશો છે બસો પંદર પ્રશ્ન દસ હાલમાં જ ભારતીય વૈજ્ઞાનિકોએ કયા રાજ્યમાં દેડકાની નવી પ્રજાતિ શોધી તો તે રાજ્ય છે અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસી પ્રશ્ન અગિયાર હાલમાં જ ત્રીજા ત્રીજા ગ્લોબલ બિઝનેસ ફોરમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે અમેરિકામાં અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

સી ઇ મનુ સાહની સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન તેર હાલમાં એડીબી એ બે હજાર ઓગણીસ વીસ માટે ભારતનો આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો તો તે અંદાજ લગાવ્યો છે છ પોઈન્ટ પાંચ ટકા એડીબીનું પૂરું નામ છે એશિયન ડેવલપમેન્ટ બેંક મુખ્ય મથક મનાલીમાં સ્થાપના ઓગણીસો છાસઠ માં પ્રશ્ન ચૌદ હાલમાં જ સંયુક્ત નૌસૈનિક અભ્યાસ માલાબારનું ત્રેવીસનું સંસ્કરણ ભારત અને કયા દેશ વચ્ચે શરૂ થયું તો તે ભારત અને જાપાન વચ્ચે શરૂ થયું છે જાપાન પાટનગર ટોકિયો પ્રધાનમંત્રી શિન્જો આબે અને ચરણ છે યન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન પંદર ઉપગ્રહોને સુરક્ષિત રાખવા માટે કોણે પ્રોજેક્ટ નેત્ર શરૂ કર્યું તો તે પ્રોજેક્ટ શરૂ કર્યું છે ઈસરોએ ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ મુખ્ય મથક બેંગલુરુમાં અને ચેરમેન છે ડૉક્ટર કે સિવાન થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ